હવે બીજી યુવાનીને બરબાદ કરનારી એક વસ્તુ તમને જો બતાવું કારણ કે આપણો વિષય જ એ છે કે યુવાનીને બરબાદીથી બચાવવાના ઉપાયો તો એ છે તમને કઠે એવો વિષય છે વસ્ત્રોનો અવિવેક માનવના જીવનમાં સીધે સીધું પાપ પ્રવેશતું નથી એની પાછળ ઘણા બધા પરિબળો કારણભૂત હોય છે માનવના મનમાં અનાદિની વાસના તો પડી જ છે પણ એને પોષનારા પરિબળો છે એ બહારથી મળતા હોય છે એક તો ઘરની અંદર સત્સંગ કે સંસ્કાર ન હોય તો ટીવીની અંદર ફિલ્મો હોય સિરિયલો હોય અશ્લીલ બીભત સદૃશ્યો હોય તો એ યુવાન દીકરા દીકરીઓ પુત્રવધુ હોય માતા પિતા હોય બધા જ ભેગા બેસીને જોતા હોય અને અંદર દેખાતા એક્ટરોના કપડાઓમાં કાંઈ ઠેકાણા ન હોય વળી રાત્રિનો અંધકાર કારણ કે ટીવી જોવાનો નિયમ કે લાઈટો બંધ કરો હવે આવી રીતે જ્યારે આવા અશ્લીલ અને બિભત્સ દ્રશ્યો જોવામાં આવે અને એ પાછો રોજનો જ્યારે ધારો થઈ જાય એટલે ધીરે ધીરે માણસોના માનસ વિકૃત બને અને એમાંય યુવાનીમાં તો વિકૃતિ દરવાજે જ બેઠી હોય દરવાણીની જેમ જરીક કંઈક ચૂક પડે એટલે તરત અંદર પ્રવેશ કરી જાય એક તો કેરોસીન જેવી યુવાની હોય અને જરીક દિવાસળી અડે એટલે ભડકો થયા વગર રે નહીં રોજ બરોજના અનેક અઘટિત કિસ્સાઓ બહાર આવતા સમાજ જાણે સુધરવાને બદલે આજે બગડી રહ્યો છે આજના યુવાનોના આદર્શ કોઈ સાધુ સાધ્વી કે સીતાજી કે દ્રૌપદી કે કુંતાજી નથી પણ આજના ફિલ્મના એક્ટરો એ એના આદર્શ છે એટલા માટે માનસ વિકૃત બનતા જાય છે જૂના જમાનામાં જ્યારે રાજાઓ રણમાં વીરગતિને ગતિને પામે ને ત્યારે તેના જે રાણીઓ હોય એ પોતાના રૂપ કે શીલ ઉપર બીજાની બુરી નજર ન પડે ને એટલા માટે અગ્નિસ્નાન કરતા તો વિચારો કે આજના સમયમાં યુવતીઓ સામે ચાલીને જેવા તેવા ટૂંકા ફીટ અંગનું પ્રદર્શન થાય એવા વસ્ત્રો પહેરી અને જાણે પોતાના રૂપનું પ્રદર્શન કરવા નીકળી પડે છે તો એમાં પુરુષોનો વાક શું કાઢો એના બિભત્સ અંગ પ્રદર્શન કરતા વસ્ત્રોમાં આજના યુવાનો પતંગીઓ જેમ આગમાં જંપલાવે એમ જંપલાવે છે આજની યુવતીઓ શરીરની સજાવટ કરે છે જેથી યુવાનો આકર્ષાય ચેનચળા કરે અને બળાત્કારના કેસ પણ દુનિયા સમક્ષ કંઈ ઓછા નથી અને એનો ભોગ યુવતીઓ જ બને છે પહેલાં યુવતી યુવકને પાડે છે અને પછી યુવક યુવતીને પાડે છે કુળની ખાનદાની કોઈ ખાનદાન કુળમાં જન્મેલી જે કન્યાઓ હોય તો એને આવા વસ્ત્રને ક્યારેય પણ ન પહેરાય તમને નહીં ગમે પણ આજ કડવી દવા તમને કઠણ વચન કહું છું રે કડવા કાંકચ રૂપ દર દિને ગોળી દઉં છું રે સુખ થવા અનોપ ખરે મને જે જન ખાવશે રે સુખી થશે સદ્ય અને જીરણ રોગ તેનો જાવશે રે આવું જે ઔષધ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે દવા તો હંમેશા કડવી જ હોય અને તંદુરસ્તી જો જોઈતી હોય તો કડવી દવા જરૂર લેવી પડે માટે ખાનદાન કુળની કન્યાઓએ આવા વસ્ત્રો ક્યારેય પણ ન પહેરાય એ પણ નહીં જોવાનું કે એનું શરીર જાડું છે કે પાતળું કોઈ જ મર્યાદા નહીં એક પહેરે એટલે બધા ઘેટાની જેમ એકની પાછળ બીજો એકે ખભા ઉપર બાંયે ફાંકા પડાવ્યા તો પછી આખી દુનિયા ફાંકા પડાવે એકે લાંબી જભા જેવી બાંય રાખી તો બધાય રાખે એકે બાંય કાપી નાખી તો બધાએ કાપી નાખે એકે પાંસા પોળા રાખા તો પડી જાય તોય બધાએ પોળા રાખે એકે ફિટ કર્યા તો પાછળ બધાય ફિટ કરે એટલે એકબીજા એકબીજાનો વાદ લે છે તમે કેમ અમારો વાદ નથી લેતા કે અમે ક્યારેય વસ્ત્રોની અંદર ફેરફાર નથી કરતા અને તમે એ વસ્તુ યાદ રાખી લો કે અમારામાં ભલે કોઈ રૂપ હોય કે ન હોય વસ્ત્રોમાં કોઈ બીજા શણગાર નથી એક જ સરખા વસ્ત્રો છે છતાં આખી દુનિયા પગમાં પડે છે અમને જોઈને તમારે વસ્ત્રમાં વિવેક નથી તમને જાય ને આખી દુનિયા છેડતી કરે છે આ વસ્ત્રને કારણે આવું બધું થાય છે માટે બહુ ધ્યાન રાખવાની જરૂર છે આજે જે વસ્ત્રો ઘરમાં પણ ન શોભે એવા વસ્ત્રો પહેરી અને બહેનો બજારમાં નહીં મંદિરોની અંદર આવતા થઈ ગયા છે જે વસ્ત્રો શરીરને ઢાંકવા માટેના છે લજ્જાને જાળવવા માટેના છે એનો ઉપયોગ એ શરીરનું પ્રદર્શન કરવામાં થઈ રહ્યો છે અને એમાં એ આજની કોલેજોએ તો જાણે કે સંસ્કારોની કરપીણ હત્યાઓ કરી નાખી છે કોલેજોમાં ફેશન પરેડ જેવું જ વાતાવરણ આપણને દેખાય શોર્ટ સ્કર્ટ્સ હોય જીન્સ હોય ચપોચપ ટી શર્ટ હોય વગેરેની છેલ્લામાં છેલ્લી ફેશનો તમને કોલેજોમાં આજે જોવા મળે છે નખરાળી કન્યાઓની માયાજાળમાં યુવાનો પણ બેકી જાય અને એઓનું ધ્યાન ભણવાને બદલે આ કન્યાઓની કાયા જોવામાં ફંટાઈ જાય છે કોઈ કોલેજોમાં કપડાં બાબતે રોકટોક ખાસ કરીને જોવા મળતી નથી અરે ઘણી તો લેક્ચર આપતા આપતા વારે વારે સામું જોવાથી પ્રોફેસરો પણ આ કન્યાઓના રૂપની અંદર ફસાઈ ગયાના દાખલા છે આપણા વિદ્યાગુરુ છે એની સામે આપણે કેવા વસ્ત્રો પહેરીને કેવી રીતે બેસવું એનું પણ આજની ફેશન ગેલી યુવતીઓને ભાન નથી કોલેજોમાં પહેરવેશ બાબતે આજે જે અરાજકતા ચાલી રહી છે એને માટે બે વ્યક્તિઓ મુખ્ય જવાબદાર છે એક વિદ્યાર્થીના વાલીઓ અને બીજા કોલેજના પ્રિન્સિપાલો વગેરે જે હોય તે પોતાની દીકરી ઘેરથી કેવા વસ્ત્ર પહેરી અને ઘરની બહાર નીકળે છે એનો ખ્યાલ દરેક મા બાપ જો રાખતા હોય તો આજે રસ્તા ઉપરને કોલેજોમાં જે બીભત્સ દ્રશ્યો જોવા મળે છે એ જોવા જ ન મળે વિદ્યાર્થીની ગમે એવાં વસ્ત્રો પહેરીને કોલેજમાં આવે ત્યારે એને ગેટ ઉપરથી જ ઘેર પાછી મોકલી દેવામાં આવે તો ફરીવાર આવા વસ્ત્રો પહેરીને આવવાની હિંમત કોઈ કરે જ નહીં એને બદલે મોટા મોટાભાગની કોલેજોમાં એવું મનાવતું હોય કે એમની કોલેજમાં ભણતી છોકરીઓ જેટલી આધુનિક અને ઉત્તેજિત વસ્ત્રો પહેરે એટલી એની કોલેજની ઇમેજ ઊંચી આવે એવું લોકો માને છે અને એને કારણે કોલેજમાં ચાલતા વેબિચારો પ્રત્યે પણ આંખ આડા કાન કરવામાં આવે છે ઘણી જગ્યાએ દેવ મંદિરોમાં તમે જોયું હશે કે જેવા તેવા વસ્ત્રવાળાને પ્રવેશ નથી સારંગપુર તમે આવો તો હનુમાનજી મંદિરમાં પાટીયું માર્યું છે કે જેવા તેવા વસ્ત્રો પહેરી અને કોઈ પણ યુવક કે એ આવવું નહીં અને ખાસ કરીને યુવકોમાં આ વસ્તુ નથી જોવા મળતી હજી સુધી ક્યારેય નથી જોયું કે કોઈ યુવક તમારી ચૂડીદાર કે સાડી પહેરીને રોડ ઉપર નીકળ્યો પણ એનું અનુકરણ આજની યુવતીઓ ચોક્કસ કરે છે આપણે દક્ષિણના ઘણા ઘણા મંદિરોમાં જઈએ છીએ દાખલા તરીકે પદ્મનાભ તો કોઈ પણ હોય પાંચ વર્ષની દીકરી હોય કે પાંચ વર્ષનો દીકરો હોય કે એંશી વર્ષના વડીલ હોય કે વૃદ્ધા હોય પણ ત્યાં એવો નિયમ કે મંદિરની બહાર ગેટ ઉપર જ ચોકી પહેરો હોય અને તમારે ગમે એવડી પાંચ વર્ષની દીકરી હોય તોય સાડી પહેર્યા વગર અંદર દર્શન કરવા નહીં જવાનું ગયા છે બધાને અનુભવ છે ઘણીવાર તમારામાં એવી ફેશન હોય છે કે યાત્રાઓમાં જઈએ ત્યારે સાડીઓ નડતરરૂપ ન થાય એટલે આપણે ડ્રેસ પહેરવા કંઈ વાંધો નહીં અમે નથી ના પાડતા કે એ બાને જાત્રાઓ કરે છે પણ આ મંદિરોમાં છૂટછાટ નથી અપાતી તો અમે ગમે એવો ડ્રેસ પહેર્યા હોય ઘણા ઘણાને તો ખબર ન હોય આમ તો કદાચ યુવાન હોય તો સાડી ન લીધી હોય બાકી બીજા એ તો લીધી હોય પણ કદાચ જો ન લીધી હોય તો બાજુમાં મંદિરની બાજુમાં સાડીની દુકાનો હોય છે એ ડ્રેસ ઉપર સાડી બરાબર સરસ રીતે પહેરી અને ડ્રેસની બાંય પણ ન દેખાય એવી રીતે ઓઢી અને પછી પોલીસ ચેકિંગ થાય ને પછી અંદર જવા દેવામાં આવે છે તો સાડી સિવાય નહીં અને ભાઈઓ હોય તો એને ધોતી સિવાય અંદર પ્રવેશ નથી મળતો પોતાના કપડાં ઉતારી બાજુમાંથી ધોતી લઈ અને ધોતી પહેરીને પછી જ પદ્મનાભ ભગવાનના દર્શન થાય તો ઘણા એવું કહેતા હોય કે શ્રીમંત પરિવારોમાં રૂપિયા બહુ હોય તો પદ્મનાભ ભગવાનના રૂપિયા છે એટલા દુનિયામાં કારણ કે આ તો ખજાનાવાળા ભગવાન છે ત્યાં ખજાનો નીકળેલો છે અને છતાંય એના દરવાજે બંદોબસ્ત છે કે કોઈ પણ જેવા તેવા વસ્ત્રમાં આવે તો હું એને મોઢું બતાવતો નથી એટલે આવા વસ્ત્રો પહેરે તો જ એને ભગવાનના દર્શન થાય તો તમે વિચારો કે કોલેજ શું છે કોલેજ છે મા સરસ્વતીનું ધામ છે વિદ્યા મેળવવા માટેનું એ વિદ્યા મંદિર છે સંસ્કારનું ધામ છે અને આ મંદિરમાં અડધા વસ્ત્રો પહેરી અને ફરવાની છૂટ કેવી રીતે આપી શકાય માટે મા બાપે પણ વિચારવું પડે કે અમારી દીકરી કોલેજમાં જાય છે શૂટિંગમાં નથી જતી કેવા વસ્ત્રો પહેરવા એને વિવેક શીખવાડવો જરૂરી છે ઘણીવાર આવા વિભત્સવેશને કારણે સમાજમાં સસરાઓ પિતા પુત્રી અને બેન વચ્ચેના પવિત્ર અને નિર્મળ સંબંધો પણ દૂષિત થતા દેખાય છે માટે માતા પિતાએ ગેરબંદોબસ્ત કરવાની જરૂર છે કે ટૂંકા ફિટ વસ્ત્રો પહેરવા હોય ને તો તું અમારા ઘરમાં જ નહીં પણ કોઈ મોઢનના મોળા આવો બોલતા નથી નાનપણથી બંદોબસ્ત કરો ને તો ચોક્કસ પરિવર્તન આવે અને ઘર ઘરનું પરિવર્તન એ જ એક દિવસ સમાજનું પરિવર્તન લાવશે બધા એમ વિચારે મારી એક ન પહેરે પણ દુનિયા તો આખી પહેરે છે પણ તમારા એક ઘરે સુધારો થાય ને આટલા બેઠા છે આટલા ઘરે સુધારો થાય સમજી લો કે આખી દુનિયામાં સુધારો થઈ ગયો એટલે ચોક્કસ પરિવર્તન આવે તો આ વાત થઈ તમારી કોલેજમાં ભણનારી યુવતીઓની તો આજ તમારે ઘેર પરણીને આવનારી તમારી ગૃહલક્ષ્મી તમારી કુળ વધુ કે જે તમારા કુળનો શણગાર કહેવાય એને પણ વસ્ત્રનો વિવેક નથી ઘેર સાસુ સસરા હોય પોતાનો પતિ હોય જેઠ હોય બીજા મહેમાનો હોય તો એને બધાની વચ્ચે પણ ફિટ અને જેવા તેવા બીભત્સ વસ્ત્રો પહેરે છે નથી ઘેરથી મા બાપના સંસ્કારો કે નથી સાસરીયાના સંસ્કારો તો આ ગાડું તો અધોગતિએ જઈને જ ઊભું રહેવાનું પછી નહીં બનવાનું બનશે જૂના જમાનામાં આજે વડીલો બેઠા છે એ બધાને કદાચ યાદ હશે કે તમને બધા વળા ને ત્યારે આખા ગામે તમને કીધું તું કે એ તો હલકા ગણાય બેની કુળને દીપાવજો વિવેક વિના કે રૂ વર્તન રાખજો કજિયા કંકાસ ક્રોધ કરીએ ન જરીએ બેની કૂળને દીપાવજો સાસુ સસરાની સેવા સ્નેહ સ્વીકારજો પ્રીતમની આજ્ઞામાં રહેજો સદાય બેની કુળને દીપાવજો કે છે કોઈ અત્યારે ખરીદી કરવા જાય લગ્નની ત્યારથી જ આવા જ શોરૂમમાં જવાનું લગ્નમાં ખાલી કેવરાવા માટે શા માટે સાડીને ચોલી લ્યો છો આવું જ લઈ લેતા હો તો બધાને ખબર જ છે કે તમે આજનો દિવસ જ પહેરવાના છો તો ખોટા પછી પછી પચાસ પચા લાખ લાખ રૂપિયાના ખર્ચા શા માટે કરો છો દીકરી હતા ત્યાં સુધી તો જતું કર્યું પણ પુત્ર વધુ બન્યા પછી પણ આ મર્યાદા કોઈ પરિવારોમાં રખાતી નથી અત્યારે તો એવું સાંભળવા મળ્યું છે કારણ કે આ કથા કરવી હોય એટલે મારે સંશોધનો તો કરવા જ પડ્યા હોય હું તો સમાજની વચ્ચે છું નહીં પચીસ વર્ષથી નીકળી ગયા હોય તે દિવસે સમય જુદો હોય આજનો સમય જુદો હોય તો અત્યારે એવું છે કે દીકરા બાવીસ પચીસ વર્ષના હોય દીકરા દીકરીઓ અને એની માતા એ જો ઘરની અંદર ડ્રેસ ન પહેરે કે બીજા ત્રીજા વસ્ત્ર ન પહેરે કે ફરવાનો જતા હોય તો ત્યાં કોઈ દીકરી દેવા તૈયાર નથી એ પૂછે સાદી સાડી પહેરી હોય તો પૂછે કે સાદી પહેરે છે દક્ષિણી સાડી નથી પહેરતા ગમે એવી પહેરે તારે ક્યાં પંચાયત કરવાની છે પહેરે છે એ મોટી વાત છે તું તો પહેરવાની એ નથી તમે વિચાર તો કરો આ સમાજ આજે ક્યાં પહોંચ્યો છે અને આજની નખરાબાજ યુવતીઓને ત્યાં જવું પણ ગમતું નથી કે ત્યાં કોઈ આવી ફેશન રાખતા નથી તો આપણને છૂટથી ક્યાંથી ફરવા દે આવી જ્યાં છૂટછાટો મળે ને ત્યાં જ એને લગ્ન કરવા છે અને યાદ રાખો આજ સત્સંગી પરિવાર તો કોઈને ગમતા જ નથી ધર્મ નિયમ પાળવા કે જેવા તેવા વસ્ત્રો ન પહેરવા કે જેવું તેવું ખાવું નહીં એ તો કોઈને પણ ગમતું જ નથી કાંઈ કારણ ન હોય ઘર ગમે એની સંપત્તિ ગમે વર ગમે બધું ગમે પણ કેમ તો કે ત્યાં તો આ વસ્તુ ખાવાની ના પડે છે વળી સત્સંગી છે તે વહેલા ઉઠાડે જેવા તેવા કપડાં ન પહેરવા દે વહેલા ઉઠાડીને મંદિરે લઈ જાય કોણ ગયા વહેલા ઉઠીને વડીલો જ બિચારા કહે છે પણ મન દરું જ કરવું છે એટલે આ બધી પડતીની નિશાની છે એમ હું તમને કહેવા માગું છું અધોગતિ તરફ તમે જઈ રહ્યા છો અને તમે વિચારજો કે આજ તમે તમારા વડીલોનું આટલું માનતા નથી પણ તમારા દીકરા પરણે પુત્ર વધવો તમને ઊભા ઊભા ન રડાવે મને યાદ કરજો કારણ કે કરેલું તો દરેકે ભોગવવું જ પડે અને ક્યારેક તમે વિચારજો હું માનું છું કે તમારી દ્રષ્ટિ બહુ ખોટી છે એટલે તમને નહીં દેખાય પણ ક્યારેક આજની યુવતીઓ હોય કે આજની નાની વધુઓ હોય એ જીન્સ ટી શર્ટમાં ફોટો પાડીને પોતે નિરખીણ જોવે અને સરસ મજાની મર્યાદાવાળી સાડીમાં ફોટો પાડીને નિરખીણ જોવે અને પછી જો તમે ખાનદાન પરિવારના દીકરી કે કુળ વધુ હો તો તમે નક્કી કરો કે કયો ફોટો વધારે સારો લાગે છે મારે ન કહેવું હોય તોય પણ કહેવું પડે છે કે આજે ઘણા એવા સત્સંગીઓ કહેવાય છે ને એના પરિવારોમાં પણ મર્યાદાઓ નેવે મુકાવવા માંડી છે તમારા લગ્ન પ્રસંગોમાં સાડી પહેરે તો આગળથી કોઈ છેડા નાખતા નથી તો સાડી પહેરવાની જરૂર જ ક્યાં છે અને આવા પ્રદર્શન કરવાની શું જરૂર છે ખાનદાન માણસ ઊંચું પણ ન જોઈ શકે એવા તમારા લગ્ન પ્રસંગો હોય છે જે તમારા ઘરનું શીલ છે જે તમારા ઘરની આબરૂ છે જે તમારા ઘરની લજ્જા અને લક્ષ્મી છે એને એલ માધ્યમથી લગ્ન પ્રસંગોમાં વડીલોને અર્ધ નગ્ન દશામાં બતાવવામાં આવે છે સત્સંગી આવું કરાય તો નહીં પણ કોઈ કરતા હોય ને તો એના પ્રસંગમાં જવાય પણ નહીં અને ઘેર વડીલો હોય ત્યારે ડ્રેસ પહેરો હોય ને તોય દુપટ્ટાની મર્યાદા તો રાખવી જ પુરુષો હોય તો તમે માથે ન નાખો કે નાખો પણ ખભા ઉપર તો દુપટ્ટાનું આવરણ હોવું જ જોઈએ માટે માતા પિતાએ આજની દીકરીઓને મર્યાદાના પાઠ શીખવવા સંસ્કાર આપવા સીતાજીને સંસ્કાર હતા ને તો વાદળા જેવા દુઃખ આવ્યા તોય ક્યારેય માતા પિતાને ફરિયાદ નથી કરી તમે કાંઈ શીખવાડતા નથી એટલે પિયર આવી નથી ને ફરિયાદના પોટલા લાવી નથી કાયમ સામેવાળાનો જ વાંક કાઢે કદાચ દીકરી તમારી પાસે આવી અને ફરિયાદ કરે તો એને સમજાવી કે સુખ દુઃખ તો આવે તારે તો કાંઈ દુઃખ નથી યાદ કર સીતાજીને અને દ્રૌપદીને કેવા રજવાડા હતા અને કેવા દુઃખ ભોગવ્યા અને એ તારું સાસરું છે એ ઘરની તું ગૃહલક્ષ્મી છો માટે વિવેક વિનય રાખજી વડીલોની સામે તડાતડ બોલવું એ આપણા કુળની મર્યાદા નથી આપણા કુળની ખાનદાની નથી તમને બધા એના વળાવ્યા ત્યારે કીધેલું સસરા દેખીને ને ઘૂમટો તાણ જો સાસુ ને પાહો લે પડજો જેઠ દેખીને જીણા ઝીણા બોલજો જેઠાણી ના વાદ ના દીકરી થઈ રે જો કીધું કોને ખબર ઘૂમટામાં અને એ વખતે તો મુશ્કેલીઓ જ એવી હતી ટાણા પ્રસંગ સિવાય જવાય નઈ એટલે બિચારા વડીલો તો રોવામાં જ રહ્યા હોય અને અત્યારે તો રોવા નહીં દ કારણ કે સગાઈ કરે ત્યારથી ત્યાં જ હોય એટલે જ આવવાની જ ઉતાવળ હોય રોવાનો પ્રશ્ન જ ક્યાં છે પણ ના રોવે તો વળી સમાજમાં ખરાબ લાગે જેટલું ખોટું હોય એટલું મને પાછું દેજે હું બીજે જઈને દઈ દઈશ માટે આ બધા આપણા આદર્શો છે જેના ઉપર આપણે આજે દિવા સ્થળી ચાપી રહ્યા છીએ એમ કહું તો ના નહીં આજ તો દીકરી પરણીને ઘેર પહોંચે ત્યાં એની માતા તરત ફોનમાં મંડે ખબર અંતર પૂછવા આમ તો મારી દ્રષ્ટિ આજની દીકરીઓના ઘરબાર જો ચાલતા ના હોય ને કજીયા કંકાસ થતા હોય તો એનું મુખ્ય કારણ છે એની માતા અને બીજો મોબાઈલ માતાઓ કાયમ પૂછ્યા જ કરે તારા સાસુ કામ કરે છે તારા જેઠાણી ક્યારે જાગે છે તારી નણંદને થોડુંક શીખવાડીને એની પાસે કામ કરાવજે હવે આવો આવી કાન બંભેરણી કરીને પહેલી દીકરીને બધાની સાથે વાદ વિવાદ કરતી દિલ દગડાય કરતી કરી મૂકે તમને એમ થાય કે હું દીકરીને દયા ખાવ છું પણ તમે યાદ રાખજો તમારી દીકરીની સુખી જિંદગીમાં તમે ચિનગારી ચાંપી રહ્યા છો કદાચ એ દીકરી ફરિયાદ કરે કે મારા સાસુ કે નણંદ કે જેઠાણી કામ કરાવતા નથી અથવા તો ઓછું કરે મારી પાસે વધારે કરાવે તો એને એમ કહેવું કે કામકાજ કરવાથી કાંઈ શરીર ઘસાઈ જતું નથી માટે બધાએ ઉઠે ને ત્યાર પહેલાં વહેલા જાગી પૂજા પાઠ કરીને કામકાજમાં જોડાઈ જાય છે તું નાની છો તારે બધાયથી વધારે ધ્યાન રાખવું પડે ને કામકાજમાં જેટલું શરીર કસાશે એટલી તંદુરસ્તી સારી રહેશે સારી રીતે તું ઘરમાં રહીશ તો તારી અને અમારા બધાની આબરૂ વધશે માટે અમારા સંસ્કારોને લાંછન લાગે એવું વર્તન તું ક્યારેય કરીશ નહીં અને જો અમારા જમાનામાં તો ઘરકામને ખેતીવાડી બધું કરવું પડતું અત્યારે તમારા રસોઈ સિવાય બીજું કામ શું છે અને જેટલું સંયુક્ત કુટુંબમાં ઘડતર થાય એટલું એકલા રહેવાથી નહીં થાય માટે જુદા થવું એવો શબ્દ તો જો તું મારી દીકરીઓ ને મારી કુખે જન્મી હો તો એક પણ વાર શબ્દ બોલીશ નહીં કારણ કે જુદા થઈને રહેવાથી માથે પછી કોઈની બીક રહેતી નથી એટલે માણસ સ્વચ્છંદી બની જાય ક્યારેક દીકરીના ઘરમાં બોલાચાલી થઈ હોય અને સમાધાન કરવાનો જ્યારે સમય આવે ને ત્યારે માતા પિતાએ દીકરીના સાસરીયાવાળાનો પક્ષ લેવો દીકરી તરફ વધારે ઢળતો ઢાળો ના રાખવો એ જ તમારી ખાનદાની છે નહીતર જ્યારે જ્યારે કાંઈક તકલીફ થશે ત્યારે સાસરાવાળાને શંકા જાય કે એના મા બાપ જ આને ચડાવતા હશે અને મહિને બે મહિને ન રહેવાય તો એકાદ ફોન કરવો યાદ રાખું તમે આ તો સાવ સહેલું છે આમાં કાંઈ વ્રતપ કરવાના પણ દીકરીઓને રોજ ફોન કર્યા કરવા નહીં દીકરીઓ પણ પોતાના માતા પિતાને રોજ ફોન ન કરવા હા કોઈ ભાઈ ન હોય કોઈ આધાર ન હોય વૃદ્ધ હોય બીમાર હોય એકલા રહેતા હોય તો વાત જુદી છે મને એમ થાય કે રોજ રોજ વાતો શું હશે એ હજી મને સમજાણું નથી એકનું એક જ ગાવાનું કે પછી તમે કથાઓ સાંભળી હોય એ બધું એકબીજાને રોજ શેર કરો કાંઈ નથી કરતા માટે ફોન ઓછા કરી નાખજો તો તમારા દીકરીઓનું ઘર બહુ સારી રીતે ચાલશે કારણ વગર પિયર આવવા જવાનું પણ ના અને દીકરાવાળાએ પણ વિચારવાનું કે પોતાના જીવ જેવી વાલી દીકરી અમને આપી ત્યારે અમારું ઘર આ હર્યું ભર્યું લાગે છે નહીતર ગમે એટલું ભણાયું હોત ને ગમે એટલું કમાતો હોત ને તો મારા દીકરાને કોઈ ભાડે રહેવા ઘરે ન આપે એકલાને કોણ આપે માટે પુત્રવધુની સાથે મીઠી ભાષા વાપરવી ખોટા વડકા છણકા વગેરે કરવા નહીં આ વસ્તુનો ખાસ ધ્યાન રાખવું